અચ્છા, બેનનું કેવું એવું છે, નામ ધર્મિષ્ઠાબેન છે અને રજોડાથી બિલોંગ કરે છે, અને એમને છેલ્લા 7 વર્ષથી બાળકની કોઈ મતલબ જે તકલીફ હતી એ તકલીફને સહન કરીને એમની લાઈફ જીવતા હતા. આજે આપણે એક એવી જગ્યાએ આવીને બેઠા છીએ કે જ્યાં એક આપણી સંસ્થાના માધ્યમથી જબરજસ્ત જોરદાર મતલબ એ રીતનું રિઝલ્ટ મળેલું છે કે જે રિઝલ્ટની કલ્પના બી કરાય એવી નથી. તો એ રિઝલ્ટ વિશેની માહિતી જે વ્યક્તિના જે ઘરમાં જેને રિઝલ્ટ મળ્યું છે એની સાથે થોડી વાતચીત કરીશું. તો હું તમને રૂબરૂ કરાવવા જઈશ જે વ્યક્તિને જે કહેવાય કે સંતાન પ્રાપ્તિનું જે મોટામાં મોટું સુખ છે અને સંતાન પ્રાપ્તિનું રિઝલ્ટ જે ઘરમાં મળ્યું છે, આપણે એ બેન સાથે અને ભાઈ સાથે રૂબરૂ વાતચીત કરીશું. કિરણસિંહ નમસ્કાર. નમસ્કાર તમને બી. તમારું નામ જણાવો, તમારું ગામ જણાવો અને તમે અહીંયા મતલબ તમારો તાલુકો, આટલી વસ્તુ તમે જણાવો. હું તમને એક પ્રશ્ન એ કરવા માંગુ છું કે આના માટે તમે આજે સંતાન પ્રાપ્તિના સુખ માટે કયા કયા દવાખાને દવા કરાવી અને કયા કયા દવાખાને તમે ઈલાજ લેવા ગયા હતા? મેં દવા બહુ કરાવી, પહેલા તો ગોરખા બિંદ્રામાં કરાવી, પછી બાળાશ્રીજીમાં કરાવી, 3-4 દવાખાના બહુ ખર્ચો કર્યો. બેન નું કેવું એવું છે કે 3-4 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો હતો છતાં બી કોઈ રિઝલ્ટ મળ્યું નતું. હું તમને એક જ પ્રશ્ન કરીશ કે એવું તો તમે શું કર્યું કે સંતાન પ્રાપ્તિ નું રિઝલ્ટ કહેવાય છે કે બહુ મોટું રિઝલ્ટ તમને અહીંયાથી મળ્યું? અમને મારા પતિના મિત્ર ચિરાગ સિંહ મળ્યા હતા, તેમને કીધું કે એસપીપી સંતાનની દવા તમે વાપરો, યુઝ કરો. અચ્છા, તો અમે વિશ્વાસ કરીને 3-3.5 મહિના માંથી. અચ્છા, કઈ કઈ દવા મતલબ તમે પીધી હતી મને બતાવી શકો? લોકો મતલબ મેં ગાયનો અને ઇમ્યુનો પીધી. અચ્છા, બેન એવું કહેવા માંગે છે કે એમને ઇમ્યુનોડોક અને ગાયનોડોક પીધી હતી અને સાથે ભાઈ માટે આપણે ઇમ્યુનોડોક અને થંડર બ્લાસ્ટ આપી હતી. તમે જોઈ શકો છો આ 3 પ્રોડક્ટનું રિઝલ્ટ આજે એ રીતનું છે કે 3 પ્રોડક્ટના માધ્યમથી 3 મહિના દવા પીવાથી આજે એમના ઘરે તમે જોઈ શકો છો એમના ખોળામાં કે જે સુખ માટે આ બંને મતલબ દંપતિ ક્યાંક ના ક્યાંક છેલ્લા 7 વર્ષથી પીડિત હતા, 7 વર્ષથી હેરાન થતા હતા, એ જ સુખ આજે એમના ખોળામાં રમે છે. તમે તમારા જાતે જોઈ શકો છો. કિરણસિંહ, થોડું તમને બી પૂછવા માંગીશ કે આ દવા વિશે હવે તમે લોકોને શું અભિપ્રાય આપવા માંગો છો? લોકોને અભિમાન આપીશ કે હું પણ આગળ સજેસ્ટ કરું છું કે તમે પણ આ દવા લો, તમને કઈક ફરક પડશે. અચ્છા, અને તમે શું દવા માટે કહેવા માંગો છો? હું એ જ કહીશ કે આ દવા સારી છે, એના રિઝલ્ટ પણ સારા મળે છે. અચ્છા, રિઝલ્ટ બી સારા છે.